મેઘરજના સિસોદર મેઘાઈ ગામે ગણપતિ વિસર્જન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણેશ સ્થાપના બાદ 5 કે 7 દિવસની ભવ્ય પૂજા અને આરાધના બાદ વિઘ્નહર્તા ગણપતિ દાદાની ગામમાં ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી નજીક નદી અથવા સરોવરમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાની મૂર્તિનું ધામધૂમથી વિસર્જન કરવાની પરંપરા યથાવત રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સિસોદરા મેઘાઈ ગામે પણ પરંપરા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ નવયુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવ કાર્યક્રમમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં શોભાયાત્રા બાદ સમૂહ આરતી બાદ વિઘ્નહર્તા ગણપતિ દાદાની મૂર્તિનો વાત્રક નદીના મેઘધરામાં અગલે બરસતો જલધિયાના નારા સાથે ભારે ઉત્સાહ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, મેઘરજ. ગરબા રસિકો માટે ખુશખબર, આવનાર નવલી નવરાત્રીને લઈને પ્રાંતિજ શહેરમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવેલ છે. અવનવી ગરબાની સ્ટાઇલ શીખડાવવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની છે, તેથી વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે આજે જ સંપર્ક કરો. દીપ્તિબેન હાર્દિક ભાઈ બ્રહ્મભટ્ટ, નંબર છે 9376151607. થર્ડ છે સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ, બીજો માળ સાખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.